કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ પછી આજે યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં આરોગ્યને પ્રાધાન્ય આપતો મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે 23,000 કરોડના હેલ્થ ઇમરજન્સી પેકેજની ઘોષણા કરી છે, જેમાં 15,000 કરોડ કેન્દ્ર સરકાર તથા 8,000 કરોડ રાજ્ય સરકારોને ફાળવવામાં આવશે. બાલાચડી સૈનિક સ્કૂલને 60 વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા હાલારના સાંસદ સૈનિક સ્કૂલના અતિથિ થયા હતા. નવીનીકરણ પામેલ મહિલા કેડેટ માટેના છાત્રાલય અહલ્યાબાઈ ભવન તથા પુરુષ કેડેટ માટેના નવનિર્મિત છાત્રાલય સરદાર પટેલ ભવનનું શિક્ષણમંત્રી તથા સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જામનગર નજીક આવેલ અલિયાબાળા ગામમાં યુવક અને યુવતીના પરિવારોની સંમતિથી યોજાઈ રહેલા લગ્ન સમાજ સુરક્ષાની ટીમે અટકાવ્યા હતા. એક જાગૃત નાગરિકે આ લગ્નની જાણ સમાજ સુરક્ષા વિભાગને કરતા તેમની ટીમ અલિયાબાળા તાટકી હતી. આ લગ્નમાં યુવકની વય 21 વર્ષથી ઓછી હતી, એટલે કે વરરાજા સગીર વયના હોવાથી આ લગ્ન બાળ લગ્ન એટલે કે ગેરકાયદેસર ગણાય. સમાજ સુરક્ષા અધિકારી ડોક્ટર પ્રાર્થનાબેન સેરસિયા અને તેમની ટીમે બંને પરિવારને સમજાવતા આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરના વરાણા ગામે ગામ લોકોએ દેશના સૌથી અનોખા વન મહોત્સવનું સપનું જોયું હતું. આ પછી ગ્રામજનોએ 15 લાખનું ભંડોળ એકઠું કરી ગામની આસપાસ 1,000 વૃક્ષો વાવી દીધા અને તેમના જતનની વ્યવસ્થા તથા એ માટેનું ભંડોળ પણ જમા રાખ્યું છે. સરકારી વન મહોત્સવમાં થોડાક વૃક્ષો વાવી સરકાર કાગળો પર કાર્યક્રમ દર્શાવી દે છે, પરંતુ વરાણા ગામના લોકોએ સ્વેચ્છાએ અનોખો વન મહોત્સવ સાર્થક કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે પ્રવીણસિંહ ઝાલા તથા વાઇસ ચેરમેન પદે જમનભાઈ ભંડેરીની વરણી થઈ હતી. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા સહિતના આગેવાનોએ નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. જામનગર શહેરના વિવિધ વોર્ડમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. આજે જ સીએનજીમાં પણ પ્રતિ કિલો 90 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલમાં લીટર દીઠ 34 પૈસા અને ડીઝલમાં લીટર દીઠ 9 પૈસાનો ભાવ વધારો થયો છે. જામનગરમાં 1 લીટર પેટ્રોલની કિંમત 97 રૂપિયાને પાર કરી ગઈ છે. આવા સમયે ચોતરફી મોંઘવારીના મારથી પરેશાન પ્રજા વતી સરકારને ઢંઢોળવા કોંગ્રેસ મેદાને પડી છે. આજે વોર્ડ નંબર 1, 2 અને 5માં કોંગ્રેસી આગેવાનોએ બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.